शारदा सरस्वती विद्यालय जूना विद्यार्थी द्वारा जूना शिक्षकों पूजन स्वातंत्र दिवसे कर आज आजादी अमृत महोत्सव उजवाई रो चार साढ़ा चार दायका पहला जे शारदा सरस्वती शाला में शिक्षकों तरीके काम कर गया है एवं स्वर्गस्थ रशेश भाई वैद जेन्द्रबाबेन जोशी विभाकर भाई अंताणी धर्मेन्द्र भाई डूडिया ज्योत्नाबेन जे जोशी सतीश भाई वैद्य जयश्रीबेन हाथी स्वर्गत सल्लाबेन सोनी स्वर्गत प्रभात कुंवरबा राठौर श्री बंकिम भाई धोड़किया किरणाबेन अंजारिया स्वर्गत यज्ञेश भाई धोड़किया श्री रंजनबेन वाघेला अने श्री स्व कल्पनाबेन वैद एम कुल 14 जेटला शिक्षकों जेमा 5 मरणोत्तरनो सन्मान आजे पूर्व विद्यार्थियों द्वारा जेमा डॉक्टर गढ़वीराम विराज बारोट अनिता गौर भाविकाबेन ए बधा उपस्थित रही गुरुवंदना करी अने ऋण स्वीकारनो अहीं कार्यक्रम राख्यो छे। भूकंप पछी पण व्यायामशाला चालती थी, काकूभाई ने स्कूल त्यां गई एटले हूँ 1982 थी ए शाळामां काम करतो हतो। विज्ञान मेळामां पण नंबर लीधो छे, सुलेखनमां पण नंबर लीधो छे अने एटलुं ज नहीं, भूजना बाळको ए व्यायामशाला कने भणवा हता जेना आचार्य जेन्द्रबाड़ाबेन हता। भूकंप पछी जयश्रीबेन ने सलाबेन संभाळ्युं अने मुख्य पायो स्वर्गत रशेश भाई वैद। आजे पण आ रशेश भाई ने पूर्व शिक्षकों विद्यार्थीओना लोक हृदय स्थान में छे त्यारे आजे आजादी अमृत महोत्सव चाली रह्यो छे त्यारे आपणा मार्फते हूँ तमाम विद्यार्थियों अभिनंदन साथे जीवन में विद्यार्थी पोताना जीवन में घड़तर करीने आगळ वध्या छे, डॉक्टर थया छे, एक डीवायएसपी थया छे, कोक आचार्य थया छे, सारी सारी पद पर भण्या छे, अमने गौरव छे अने विद्यार्थीनो पण अमने सरकार पूरो मळ्यो छे। कोण शुं करी गयुं छे क्या नथी, पण आजनो विद्यार्थी जीवन में आगळ वधे एनी शीख साथे हूँ तमाम विद्यार्थीओने कार्यकर्ता टीम अने उपस्थित सौनो आभार मानु छू। पूर्व शिक्षकों साढ़ा चार दायका पहेलाना शिक्षकों मारी साथे ऊभा छे, वंदना कार्यक्रम साथे हूँ सौने अभिनंदन आपूँ छूँ अने थोड़ी क्षणों में बधा अपने कार्यक्रम थई रह्यो छे अपना माध्यमना प्रचार मार्फते के प्राथमिक शाळाना शिक्षकों सन्मान थतुं होय ए पहेलो दाखलो छे। अगाउ 12 शाळाना विद्यार्थीओ कर्यो हतो त्यारे शारदा सरस्वती शाळा एज 12 शाळा मार्फते ज व्यायामशाळाने स्कूल हती, जे स्कूलमां नाना नाना બાળકોને અહીંયાથી પગો શિયાળો ઉનાળો ચોમાસું ત્યારે કોઈ વાનની સગવડ નથી અને ખેંગારબાગથી છેટ આપણે વ્યાયામશાળા સુધી અમને જવું પડતું, એમણે ગૌરવ છે અને એમાંથી અમને આજે શીખી અને હું તો રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પણ આ શાળાને આભારી છું કે અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એના આભારી છે અને આપ સૌના સરકારથી આવા કાર્યક્રમ ઇષ્ટદેવ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું। શ્રી આજ રોજે શ્રી શારદા સરસ્વતી વિદ્યાલય ભુજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવા માટેનો આજ રોજે કાર્યક્રમ યોજવામાં આવેલ છે। શારદા સરસ્વતી વિદ્યાલય ભુજ શહેરની સૌ પ્રથમ ખાનગી પ્રાથમિક સ્કૂલ હતી અને એ સ્કૂલ કાકુ માસ્તર હલાવતા હતા અને શૈક્ષણિક રીતે પણ સારું શિક્ષણ હોવાને કારણે એના પાસે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા। ત્યાર પછી કાકુભાઈ માસ્તરનું અવસાન થતાં થોડો સમય એમના પત્ની શ્રીએ સંભાળ્યો, પરંતુ ત્યાર પછી એના છોકરાએ સ્કૂલ ચલાવી શકે એવી પરિસ્થિતિ ન હોવાને કારણે તેમાં સ્કૂલ પણ ધીમે ધીમે બાળકો ઘટવાને કારણે 50 કે 60 બાળકો હતા ત્યારે ભુજ શારદા સરસ્વતી વિદ્યાલયના પ્રતિનિધિએ એવું જણાવ્યું કે ભાઈ અમારી સ્કૂલ જો રશેશભાઈ સ્વીકારે તો અમે અમારા 50 બાળકો એમની સ્કૂલમાં મોકલીએ અને એ અમારી સ્કૂલ ચાલુ રહે। એટલે 1982માં શારદા સરસ્વતી વિદ્યાલય ભુજ એ અમને એના 50 બાળકો બાળશાળાને સોંપણા અને બાળશાળાના વહીવટ નીચે ભુજ વ્યાયામશાળામાં ભુજ નગરપાલિકા તરફથી એક રૂમ આપવામાં આવેલો હતો અને એ રૂમની અંદર આ ભુજ શારદા સરસ્વતી સ્કૂલ ચાલતી હતી। એ પછી અમારા હસ્તક આવી અને લગભગ ધરતીકંપ સુધી એ સ્કૂલ બરાબર ચાલુ રહી,
પછી ગમે તે કારણોસર સ્કૂલ ચાલુ રાખવાની હતી, પરંતુ નગરપાલિકા તરફથી અમને જે મકાન ભાડે આપવામાં આવ્યું હતું એ ત્યાર પછી ધરતીકંપ પછી લઈ લેતા એ સ્કૂલ અમારી ના છૂટકે બંધ કરવી પડી. અને આજે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષિકાઓનું જ્યારે સન્માન કરે છે ત્યારે હું બધાને સૌને અભિનંદન આપું છું. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છે. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. કેબલ? એક કલાક સુધી દર્શું. ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પોત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? શું જરૂરત? શું જરૂરત? શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. હમણાં જ કરી લઈએ.